Good morning, students. Today's our subject is Sanskrit and chapter is 13, Vishvaya Vibhavakarna. The last time I told you, my prasam che, jini andar gayon apharan thai che, ane gayon apharan thayelu hoy, ane ballav, ane bruhanala. Ballav means bim, ane bruhanala means arjun. Gayone chodavi lage che, ane tena karane ending saro thai che, happily thai che, barabar? તો એની અંદર આપણે લાસ્ટમાં જોયું કે બલરામ અને ભૂગંડલા એ ગાયોને બચાવી લાવે છે પણ સાથે સાથે અભિમન્યુને પણ લઈ આવે છે બરાબર અને એ જાણી જોઈને બલરામ અને ભૂગંડલા તેમને ખબર છે કે આ અભિમન્યુ છે બરાબર પણ અભિમન્યુને નથી ખબર કે આ મારા પિતા અને કાકા છે કારણ કે એ લોકો અજ્ઞાતવાસમાં રહી રહ્યા છે એટલે એમને એમનું રૂપ બદલી નાખ્યું છે બરાબર અને એટલા માટે એઓ અભિમન્યુને હેરાન કરવાનું નક્કી કરે છે ઉશ્કેરવાનું નક્કી કરે છે એટલા માટે શું કહે છે કે આ બાજુ અભિમન્યુ કુમાર અભિમન્યુ આ બાજુ અભિમન્યુ શું હોર્ડ થાય છે કે અરે હું તો રાજકુમાર છું હસ્તિનાપુરનો એક મોટો રાજકુમાર અને ભવિષ્યમાં હું રાજા થવાનો છું તો આ લોકો મને નામ લઈને કેમ બોલાવે છે એટલે એમ કે છે કે કેમ મને નામ લઈને કેમ બોલાવે છે બરાબર એમ કરીને પ્રાઉડ ફીલ થાય છે તો હું ક્ષત્રિય છું મને રાજા કેમ ક્ષત્રિય કેમ કુમાર અભિમન્યુ કેમ ડાયરેક્ટ નામ લઈને બોલાવે છે એમ કે એટલે બૃહન્નલા કે છે અભિમન્યુ સુખમ આસ્તે જન્મી બૃહન્નલા મીન્સ જે લેડી રૂપમાં અર્જુન છે તે હવે એને વધારે ઉશ્કેરવા માંગે છે એટલે શું કે છે સુખમ આસ્તે ઇઝ ફાઇન સુખમ આસ્તે ઇઝ ફાઇન કે તારી મમ્મી કેમ છે એ મજામાં છે ને તે જનની યોર મધર તે જનની મીન્સ યોર મધર કે તારી મમ્મી કેમ છે મજામાં છે ને અને કોઈ ઓળખતું નહીં હોય બરાબર ને આપણી મમ્મી વિશે પૂછે તો અને પાછું એ પણ આપણને પકડી લઈ ગયેલા હોય ને પછી આપણને પૂછે કે તારી મમ્મી કે છે તો ઓબ્વિયસલી અભિમન્યુ હોય કે આપણે થોડો ગુસ્સો આવે એટલે અભિમન્યુને પણ ગુસ્સો આવે છે બરાબર એટલે એમ કે છે અભિમન્યુ કથમ કથમ જનની નામ કેમ કેમ એમ કે છે મારી મમ્મીનું નામ કેમ તમે લીધું મારી મમ્મીને તમે કેવી રીતે ઓળખો છો તે તમે મને કે બરાબર એવું કે છે એટલે પછી અભિમન્યુ શોક બોલે છે કિમ ભવન ધર્મરાજો મેં ભીમસેનો ધનંજય યન્મન પિતુ પ્રદાક્રમ્ય સ્ત્રી કથામ પૃચ્છસે કથા શું કે છે ભવાન યુ તમે મને કેવું એમ કે છે આ શોકના મીનિંગ છે તમને ઇઝીલી સમજ પડે એટલા માટે ભવાન યુ કે છે કે જો આ બાજુ ધ્યાન આપવાનું ભગવાન યુ ધર્મરાજ શું તમે ધર્મરાજ છો મીન્સ ધ એલ્ડેસ્ટ સૌથી મોટા એલ્ડેસ્ટ સૌથી મોટા પાંડવ શું તમે સૌથી મોટા પાંડવ છો કે પછી ધનંજય ધનંજય મીન્સ અર્જુન ભીમસેન ધનંજય છો એમ કે છે પછી પિતૃવત તમે મારા પિતા છો લાઈક ફાધર કે મારી મમ્મી માટે પૂછો છો તમે મારી મમ્મી માટે નહીં પૂછો નહીં તો મને ગુસ્સો આવી
જશે રવિન્દ્ર નામથી તો બિલકુલ જ નહીં. એટલે બૃહન્નલા ફરી પાછી એને ગુસ્સે કરવા કે છે અભિમન્યુ. અપી કુશલી દેવકી પુત્રી કે દેવકી પુત્ર કેશવ શું કે છે કે બરાબર છે ને મજામાં છે ને દેવકી પુત્ર કેશવ ધ સન ઓફ દેવકી દેવકી પુત્ર કેશવ મીન્સ શું કે છે દેવકી પુત્ર કેશવ મીન્સ ધ સન ઓફ દેવકી પુત્ર કેશવ કેમ છે કેશવ એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ એ તો બધા આમ આમ ચાલે આમ નમીને ચાલે બરાબર ભગવાન ભગવાન કરીને ચાલે અને બૃહન્નલા જે એક નૃત્યાંગના છે દાસી છે અને તેને ડાયરેક્ટ શું કહી દીધું કે અભિમન્યુ નહીં તો એને નામથી બોલાવ્યું ઉપરથી કે છે કે દેવકી પુત્ર કેશવ કેમ છો કેશવ એટલે ભગવાન શ્રી કૃષ્ણના નામથી લેનો પાવ તો હવે વધારે ને વધારે ચડતો જ જાય છે એટલે અભિમન્યુ કહે છે કથમ તત્ર ભવંતમ અપિ નામના તત્ર ભવંતમ તત્ર ભવંતમ તત્ર ભવંતમ મીન્સ ધેટ રિવર્ડ મેન ઓલ્સો ધ રિવર્ડ મેન એમને પણ નામથી એક મોટા વ્યક્તિને વડીલ ને જેની ગણના ભગવાનમાં થાય છે એને પણ નામથી અથ કિમ અવકેમ ભવતઃ સંસૃષ્ટ અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટ પાર્થ તે અર્જુન નું નામ છે
पार्थ पुत्र मीन्स सन ऑफ अ अर्जुन. जनार्दन मीन्स गॉड ऑफ कृष्णा. मातुला मीन्स मैटरनल अंकल. मैटरनल अंकल मीन्स मामा. सुभद्राना भाई थाय अर्जुन एटले अभिमन्युना मामा थाय. जनार्दन तव मातुलो तेन पदातिन गृहीतो. तेन पदातिन मीन्स बाय दैट फुट सोल्जर. बाय दैट फुट सोल्जर गृहीत कैप्चर. હવે જોજો હા, એક તો મમ્મીનું અને મામાનું નામ લીધું એટલે અભિમન્યુને ગુસ્સો છે. ઉપરથી વધારે ગુસ્સો કરવા અર્જુન શું કહે છે કે એક તો તારા પિતા અર્જુન, શ્રી કૃષ્ણ તારા મામા એટલે કે બહુ મોટા યોદ્ધા છે, બરાબર, ને છતાં પણ તો સૈનિકોથી પકડેલો અમારા જેવા ચાલતા ચાલતા બૃહન્નલાને બલ્લવ ચાલતા ચાલતા ગયા યુદ્ધ કરવા, તો અમારા જેવા સામાન્ય સૈનિક આગળ અભિમન્યુ કહે છે અલંગ સ્વચ્છંદ પ્રલાપે. અલંગ સ્વચ્છંદ પ્રલાપે શું કે છે? એનાફ ઓફ લૂઝ લેમ્પ. એનાફ ઓફ લૂઝ લેમ્પ છોડી દે રણભૂમો. તું આ બધું જે ઉપરથી બાહ્ય દેખાવ કરે છે તેને દૂર કર અને રણભૂમો ઓન ધ બેટલ ફિલ્ડ. રણભૂમો ઓન ધ બેટલ ફિલ્ડ ચાલજો, કેમ કે બેટલ ફિલ્ડ પર ચાલ એટલે કે રણભૂમિમાં ચાલ. હતે શું શરાન પછી, અને પછી જો એવું તને એવી રીતે. શરાન મીન્સ બો. શરાન મીન્સ બો એન્ડ એરોઝ. પછી તું જો કે હું તને કેવી રીતે મારું છું. સાનાથી બાણથી. માર્ગ વિના નામાંતરમ ન ભવિષ્ય. મારો જેવો બીજો કોઈને જોયો હશે નહીં, બરાબર. એટલે ચાલ માં વિના વિધાઉ મી વિધાઉટ મી નામ અનંતરમ ધ અનધર નેમ. મારા જે નડનારો બીજો કોઈ જોયો જ નહીં હશે એટલે તું મારા સિવાય બીજું કઈ નામ લઈ શકશે જ નહીં. ચાલ એમ તને હું યુદ્ધ ભૂમિનો બતાવને, પછી તું કોઈ દિવસ મારા સિવાય બીજા કોઈનું નામ લેશે નહીં. ચાલ જોયું કે આપણે ત્યાં ગઈ જઈએ. દેર વિલ બી નોટ. આપણે ત્યાં જઈએ એટલે ને આપણે હલા હું તમને બતાવું કે હું કોણ છું અને કેવી રીતે લડી શકું છું. એટલે બૃહન્નલા બોલે છે આત્મગતમ. આત્મગતમ મીન્સ આપણે મનમાં વાત કરીએ ને એટલે આત્મગતમ કહેવાય છે. સેલ્ફ શું કહે છે? સેલ્ફ ને આત્મગતમ મીન્સ સેલ્ફ ને અર્જુન મનમાં બોલે છે, બરાબર. હિમસેલ્ફ સમ્યક આહ
આહ કુમાર સમ્યક આહ મીન્સ શું કે છે ઇઝ સેમ કરેક્ટ ઇઝ સેમ કે આ જે અભિમન્યુ કે છે બરાબર એ એમની વાત પણ બરાબર છે એને તમે બે જણા પકડીને લાગ્યા એને મેં યુદ્ધભૂમિમાં તો જોયો જ નથી બરાબર અને પછી મનમાં વિચારે છે અને પછી પ્રકાશન લાઉડલી એ બોલે છે એવું વાક્ય શૌર્ય વાક્ય શૌર્ય એટલે કેમ કે તું તો ખાલી તને તો બોલતા આવે છે એમ તને લડતા જ તો આવડતું નથી અર્જુન વધુ પાછું એને ઉશ્કેરે છે બરાબર એટલે શું કે છે એક્સપર્ટાઇઝ ઓનલી ઇન સ્પીચ ખાલી એમ કે તને બોલતા આવડે છે એમ કે કંઈ કરતા તો આવડતું નથી એમ હોશિયારી તેની મારે છે અર્જુન અભિમન્યુને ઉશ્કેરે છે કે બહુ મોટાઈ નહીં મારે એમ કે બહુ લડી જાઉં બહુ લડી જાઉં જો લડતા આવડતો હોત તો અમે તને થોડા પકડીને લાવીએ એમ કરીને એને વધારે ઉશ્કેરે છે કે તો તને ખાલી બોલતા આવડે છે બાકી કિમર્થમ ફોર વોટ પર્પઝ અમે તને કેવી રીતે એમ કે ફોર વોટ પર્પઝ અમે તને કેવી રીતે પકડી શકીએ એમ કે તો શક્યતા જ નહીં મળે ને તું લડવા માંગતો હોત સત્તર અને તું ખરેખર જો સાચો યોદ્ધા હોત ને તો અત્યારે અમારી સાથે યુદ્ધ કરતે જ અને અમે તને પકડીને લાવી શક્યા જ નહીં હોત જો તું સાચો યોદ્ધા હોત પણ તું તો અમારાથી હારી ગયો તું તો પકડાઈ ગયો તને તો અમે બંદી બનાવીને લઈ આવ્યા તું તો ખાલી મોટાઈ મારે છે તને તો બોલતા આવડે છે લડતા તો આવડતું જ નથી એમ કરીને ફરી પાછું અર્જુન શું કરે છે એને ઉશ્કેરે છે બરાબર એટલે અભિમન્યુ ફરી પાછું એનો આન્સર આપે છે અભિમન્યુ અને બૃહદમલા મીન્સ લેડી રૂપમાં જે અર્જુન છે બે વચ્ચેના કન્વર્ઝેશનની અંદર આવી રીતે અર્જુન એને વાત કરીને પોતાની વાતમાં ફસાવી રાખે છે બરાબર એને ઉશ્કેરવાનો પ્રયત્ન વારંવાર કરે છે ઓકે તો આટલા સુધીનું ચેપ્ટર આપણે આજે લેવા દઈએ છીએ બરાબર કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે આના પછીનું જે ચેપ્ટર છે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું પણ તમારે આ નોટ જેટલી અમે લોફ કરીએ એ પણ અને આ લખેલા છે એ બધા જ મિનિંગ તમારે તમારી નોટબુકમાં લખવાના છે બરાબર આગળના ચેપ્ટર સાથે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું.